હરિઓમ, મજામાં છો વિદ્યાર્થીઓ? ધોરણ બે આપણો આજનો વિષય છે ગુજરાતી. એ હવે ગુજરાતી એકની અંદર द्वितीय सत्र की अंदर छ थी दस पाठ चाली गया छे. डिजिटल में जो प्रश्न जवाब पर लखाई गया छे, खाली जगह पर लखाई गई छे. हवे आपणे बधा ज भेगा प्रश्न जवाब जोईशुं. પુનરાવર્તનની અંદર આ વાક્યમાં પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન અને જવાબ લખવાની ત્રુટી છોડી દેવાની છે. શરૂઆત કરીશું આપણે. નીચે આપેલ પ્રશ્નોના જવાબ પૂરા સૂચના માગી દેજો. અક્ષર સારા કાઢજો. બે લીટીની માં સમાય એવા સુંદર અક્ષરે લખજો કે જેથી કોઈ પ્રોબ્લેમ થાય. ચલો શરૂઆત કરીશું. વિડીયો આવ્યા હશે, જોયા હશે. પરીક્ષાઓ ચાલે છે અત્યારે, આપણે પણ તૈયારી કરી દેવાની. બરાબર, ચલો પહેલો પ્રશ્ન લખીશું. ઉછડી કોને ઉંદરની ઉછડી કોને જાય? પ્રશ્ન ચિહ્નમાં મુકાઈ જાય પાછળ. જવાબ લખી દઈશું આપણે. હવે મુરબ્બો વાળો કવિતા છે. ચાર ઉંદર મુરબ્બો ખાવા જાય છે. સરસ મજાની કવિતા છે, ગીત છે, કવિતા છે. તો ઉંદરની પૂંછડી કોને ચાલી અને ઉંદરની પૂંછડી શીખે? બરાબર, પ્રશ્ન અને જવાબ બંને લખાઈ જાય પછી એક લીટી છોડી. બીજો પ્રશ્ન લખીશું. બિલાડીનું બચ્ચું શું જોવા જાય છે? બિલાડીનું બચ્ચું શું જોવા જાય છે? પાછળ એક બીજું પણ ગીત છે, બિલાડીનું બચ્ચું શું જોવા જાય છે? બચ્ચો મેળો જોવા જાય છે. પ્રશ્ન લખાય, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મુકાઈ જાય
જવાબ લખાય કોઈ પ્રણાલી આપણી છું. ચલો હવે ભૂસી લાવું છું. એટલે લખો તમે બે ભૂસી કાઢો ને ત્રીજું લખીએ છીએ. વ્યવસાય માથે શું મૂક્યું છે? જવાબ લખીશું. વ્યવસાય માથે ખોપરી મૂકી છે. વ્યવસાય માથે ખોપરી મૂકી છે બરાબર. વ્યવસાય માથે શું મૂક્યું છે? તો વ્યવસાય માથે ખોપરી મૂકી છે. ચલો આગળ જોઈશું. હવે ચોથો સોમાભાઈની દીકરીનું નામ શું? સોમાભાઈની જવાબ લખીશું. સોમાભાઈ નામ સપના. સોમાબાઈની દીકરીનું નામ સપના. પ્રશ્ન અને જવાબ વ્યવસ્થિત લખવાના જેથી કોઈ પ્રોબ્લેમ આવે. ગોસાઈ માથે શું મૂક્યું છે? જવાબ, ગોસાઈ માથે પોટલી મૂકી છે. પોટલી પોટલું બંને ચાર. સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સોમાભાઈની દીકરીનું નામ સપના. અહીંયા એવું લખાય કે ગોસાઈ માથે પોટલીનું મૂક્યું છે એવું લખાય બરાબર. ચલો હવે આગળ. જવાબ લખીશું. કપડા દરજી સીવે. કપડા કોણ સીવે છે? જવાબ લખીશું. કપડા દરજી સીવે છે. છઠ્ઠો પ્રશ્ન.
आप को बनाए उबार शो बनावे जवाब उबार माटी चीज वस्तु बनावे छे कुंभार शुं बनावे छे तो कुंभार माटीनी चीज वस्तु बनावे छे માટીની જે વસ્તુ એટલે માટલા પણ આવે છે કોડિયા પણ આવે તમે એમ્બુલા લખી શકો કે કુંભાર માટલા બનાવે છે હા જવાબ સાચો પણ અડધો માર્ક્સ કારણ કે એકલા માટલા નથી બનાવતો અત્યાર સુધી એવું થયું કે આપણે આપી દીધું પહેલાં ધોરણ સુધી તમને એમ હતું કે આપી દેશે પણ હવે કુંભાર માટલા બનાવે કોડિયા દીવા તાવડી પછી માટીના ઝુમર આવે છે એ કુંડા બાટલું વગેરે બનાવે છે પણ એના કરતાં આપણે એમ લખી દીધું કે કુંભાર માટીની ચીજ વસ્તુ બનાવે છે એટલે બધી જ વસ્તુ આવી આપણને જે ના ખબર હોય એ પણ આવી ચલો હવે સાતમા લગમાં ભણવાનું પાછું ઓળખીશું લખાયા તૈયાર કરવાના છે સારા અક્ષરે લખવાના છે
cuma minum mulai dari sekolah lagi. चलो जो बीजा बैल की नहीं Thank you.
नाम शोम अमृत का कहना मधु नाम शोम जवाब अमृत का कहना नाम सुमी और पद नाम पद स्वचे अमृत का नाम बड़दू नाम पद अमृत का नाम बड़दू नाम शुभ जवाब का नाम बड़दू नाम बराबर चलो हमें बारमो जी અક્ષર સારા કાઢજો અને લખી કાઢજો
बराबर नेक्स्ट फिगर में બીજા પ્રશ્નો જોઈશું આ ક્લાસ અહીંયા પૂર્ણ કરું છું નેક્સ્ટ ક્લાસમાં નવા ટોપિક સાથે આપણે મળીશું ફરી યો